નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્કમાં ટચુકડી જાહેર ખબરો જેમ કે વેચવાનું છે, ભાડે આપવાનું છે, લેવાનું છે, સ્ટાફ જોઈએ છે વગેરે આપો ખૂબ જ રાહત ભાવે। વધુ વિગતો માટે સંપર્ક કરો 9825955116 પર। 20માં પોલીસ સ્ટેશન ખાતે આવનારા ઈદે મિલાદના પર્વને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉમદા હેતુથી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 20માં આઉટપોસ્ટના પીએસઆઈ પીવી પાટીલ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આગામી દિવસોમાં ઈદે મિલાદના તહેવારને ધ્યાને લઈ સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે 20માં તેમજ 20માં આઉટપોસ્ટને લગતા ગામોના સમાજના આગેવાનો, હોદ્દેદારો, સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ત્યારે આગામી સમયમાં ઈદે મિલાદ તહેવાર કોમી એકા લસ્તાથી ઉજવાય, સરકારની ગાઈડલાઈનનું પાલન થાય, શાંતિ અને સલામતી બની રહે તે માટે તમામ બાબતો અન્વયે અપીલ કરાઈ હતી। 24 કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું। મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો। સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5 થી 70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે। અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે। તો રાહના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો। ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો। 24 કેરેટ સ્ટીલ, મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજાર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। ગણદેવીના અમલસાડ અબ્રામા રોડ પરથી 3.14 લાખનો દારૂ ઝડપાયો, જેમાં પોલીસે 2 ખેપિયાની ધરપકડ કરી 5 ઇસમને વોન્ટેડ જાહેર કર્યા, તો પિકઅપ અને ટેમ્પો, મોબાઈલ સહિત 6.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। નવસારીની એલસીબીની ટીમે ગણદેવી પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે અમલસાડ અબ્રામા રોડ પરથી એક પિકઅપમાં લઈ જવાતો રૂપિયા 3.14 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડી 2 વાહનો સાથે 2 ખેપિયાની ધરપકડ કરી હતી, તેમજ અન્ય 5ને વોન્ટેડ જાહેર કરી કુલ 6.24 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ખુલ્લી ગટરથી સ્થાનિકો બીમારીની લપેટમાં આવ્યા છે। વોર્ડ નંબર 13ના 25 ગાળા વિસ્તારમાં ગટરની મરામત માટે કરેલું ખોદકામ સ્થાનિકો માટે ખતરા સમાન બન્યું છે। છેલ્લા 40 દિવસથી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ખાડો ખોદવામાં આવ્યો છે, જેમાં માત્ર 2 દિવસ રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કામગીરી કરવા કોઈ ફરક્યું પણ નથી। ત્યારે આ ખુલ્લી ગટરમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે, જેનાથી સ્થાનિકોનું ત્યાં રહેવું મુશ્કેલ બન્યું છે। તો વળી આ ગટરના ગંદા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેને લઈને કેટલાક લોકોને ઝાડા ઉલટી થવાના કેસ પણ સામે આવ્યા છે। તો વળી આ વિસ્તારના શ્રમિકોનો હોય હોવાથી અને દિવસના બાળકોને એકલા મૂકી માતા પિતા નોકરીએ જતા હોય છે, ત્યારે આવા બાળકો રમતા નીચે પડે તો તેમને બચાવવા પણ મુશ્કેલ બને અને આવો અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ? જોકે સ્થાનિકોએ ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી છે કે જો દિવાળી પહેલા આ ખોદાયેલી ગટરનું કામ પૂર્ણ ન થાય તો અમે ભેગા મળીને પાલિકા પ્રમુખના ઘર ઉપર આ ગંદા પાણીનો છંટકાવ કરીશું। આ ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે સ્થાનિકો પાલિકાની યોગ્ય કામગીરી ન કરવાથી લોકો કેટલી હદ સુધી ત્રાસી ગયા છે, તે વાત અહીં સ્પષ્ટ થાય છે। ચીખલી તાલુકાના ટાંકલ ગામે 2 વીંઘા જમીનમાંની શેરડી બળીને ખાખ થઈ છે, ત્યારે ઇલેક્ટ્રિક વાયર તૂટી પડતા ખેડૂતને 3 લાખથી વધુનું નુકસાન થયું છે। આજથી 15 દિવસ પહેલા ગણદેવી તાલુકાના ગણદેવા ગામના ભરતભાઈ આહીના ખેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો હાઈ વોલ્ટેજ વાયર તૂટી પડતા 2 વીઘા જમીનમાંની શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી। ત્યારે આ ઘટનાની ચર્ચા થંભી નથી। ત્યાં ચીખલી તાલુકાના ટાંકલ ગામે વીજ લાઇનના કારણે શેરડીના ઊભા પાકમાં આગ લાગી ગઈ હતી અને ખેડૂતને 3 થી 3.25 લાખનું નુકસાન થયું હોવાનું નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ તરફથી જાણવા મળે છે। પ્રજાપતિ ધર્મશાળા ઉનાઈ મુકામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાયંસ ક્લબ બિલ્લીમોરા ચેરિટેબલ ફાઉન્ડેશન સંચાલિત બ્લડ બેંકમાંથી રક્ત સ્વીકારવા માટે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરમાં ઉનાઈ, નાની વાલજર, મોટી વાલજર, બલવાડા, કરચલિયા, કોશ વગેરે ગામોમાંથી 50 જેટલા વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું। આ શિબિરમાં તાજેતરમાં 2 ઓક્ટોબરના રોજ રાજપીપળા ખાતે થયેલ અકસ્માતમાં ઈજા પામેલ પ્રજાપતિ સમાજના પરિવારને તથા અન્ય કિડનીના દર્દીને આર્થિક સહાય કરવામાં આવી હતી, જેમાં સર્વેને કુલ 71,000ની આરોગ્ય ખર્ચ પેટે સહાય કરવામાં આવી હતી. ગઈકાલે એંધલ ગામના પારફળિયાની ખાડીના પાણીમાં આગ લાગી હતી. બાયોડીઝલના કેમિકલનું ટેન્કર કોઈ વ્યક્તિ દ્વારા ખાલાવવામાં આવ્યું હોવાથી કેમિકલ પાણી પર હતું, જેને પગલે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ત્યારે ગણદેવી ફાયરની એક ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે આગથી કોઈ નુકસાન થયું નથી. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના 3 દિવસના પ્રશિક્ષણ શિબિરની શરૂઆત આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યાય અને જિલ્લાના પ્રભારી ઉષાબેન પટેલ, પ્રભારી રણજીત ચીમના, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આજરોજ નવસારીની ઠાકોરવાડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. વન બ્લડ અનાવિલ અને શ્રી બૃહદ અનાવિલ સમાજના સંયુક્ત ક્રમે આયોજિત આ કેમ્પમાં 165 બ્લડ યુનિટ એકત્ર કરાયું હતું, જેને લઈ રક્તદાતાઓએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ વર્ષે વિશ્વમાં ખૂણે ખૂણે નવરાત્રીની ઉજવણી કરાઈ હતી. તો આ પર્વ ભારતમાં પૂર્ણ થઈ ગયો છે. જો કે વિદેશમાં હજુ પણ નવરાત્રીની ધૂમ મચી રહી છે. ત્યારે પનામા આહિર ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું, જ્યાં ગરબા રસિયાઓએ માતાજીના ગરબે ઘૂમી મોજ કરી હતી. તો બીજી તરફ કેનેડાના ટોરંટોમાં ઈટો બીકોક ખાતે આનંદ ભાઈ ગાંધી દ્વારા આયોજિત શેરી ગરબામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી, જ્યાં ડીજેના તાલે લોકો ખૂબ નાચ્યા હતા. આ સાથે ત્યાંના મેયર પેટ્રિક બ્રાઉને પણ ગરબામાં હાજરી આપી ગરબા પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નેશનલ હાઈવે નંબર 48 પર ગણેશ સિસોદરા નજીક ઉભા રહેલ ટેમ્પોમાં ભટકાતા ગણદેવાના બાઇક ચાલક આધેડનું મોત થયું છે. ત્યારે આ અંગે ગણદેવાના સુમનભાઈ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના મહિલા પીએસઆઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ નેશનલ હાઈવે નંબર 48 પર ચિકલીના બલવાડા નજીકથી 29,000નો દારૂ પકડાયો છે. સુરત રેન્જની સ્પેશિયલ સ્કવોડે 16 ઓક્ટોબરે સવારે 8:30 વાગ્યે નેશનલ હાઈવે નંબર 48 પર બલવાડા નજીક સુરત તરફ જઈ રહેલી ઇકો કારને અટકાવી તેની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની નાની મોટી મળી કુલ 432 નંગ બાટલીઓનો રૂપિયા 28,800નો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા 2 લાખની કાર તથા રૂપિયા 5,000નો એક મોબાઈલ મળી કુલ રૂપિયા 2,33,800નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક ખેપિયા વલસાડના ઓલ ગામના 33 વર્ષીય ખેડૂત પીયુષ નગીનભાઈ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે વાંસદા પોલીસના પીએસઆઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદાના ઘોડમાળથી 24,000ના એલ્યુમિનિયમ વીજ વાયરની ચોરી થઈ છે. ઘોડમાળ ગામના દુકાન ફળિયાથી નિશાળ ફળિયા સુધીના વીજ પોલ પરના એલ્યુમિનિયમ વીજ તારની ઘોડમાળ ગામે જ રહેતા અંકેશ ગાયકવાડ, આસ્તિક કામડી અને અંકિત ઉર્ફે દદુ પવારે એકબીજા સાથે મળી ચોરી કરી ગયા હતા. ત્યારે વીજ તારની ચોરી કરતા ત્રણેયને વાંસદાના રાણી ફળિયા ખાતે રહેતા દિનકરભાઈ ગાવિતે નજરો નજર જોતા તેમણે આ અંગે વાંસદા પોલીસમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ચોરી કરાયેલ તારની લંબાઈ 1,222 મીટર છે, જેની 1 કિલોમીટર લાંબા વાયરની કિંમત રૂપિયા 20,000 મુજબ ચોરાયેલ વાયરની કિંમત રૂપિયા 24,578 જેટલી થાય છે. ત્યારે પોલીસે ત્રણેય સામે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે વાંસદા પોલીસના પીએસઆઈ દિલીપભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવ કેસનો એક પણ દર્દી નોંધાયો નથી. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7,219 યથાવત રહ્યો છે. આ સાથે આજરોજ નવસારી જિલ્લામાં એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે. તેમની વિગત કંઈક આ અનુસાર છે. લછાભાઈ કલનભાઈ પટેલ, તેમની ઉંમર 75 વર્ષની છે. તેઓ ડુંગરી ફળિયું કુરેલિયા વાંસદાના રહેવાસી છે. જોકે આજ સુધી કુલ 7,017 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લા આ દિન સુધીમાં કોરોનાના કુલ 9 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. તેમજ ગઈકાલે નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કુલ 546 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 4,31,404 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 4,23,639 નેગેટિવ કેસ અને 7,219 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 193 લોકોના મૃત્યુ થયા છે. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 35 અંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 19.5 અંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 90% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 86% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 3.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પશ્ચિમની છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48 સ્વામીનારાયણ મંદિર સામે કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.